नमस्कार विद्यार्थी मित्रों, हवे आज अपने आजना वीडियो में विषय गणित धोरण 9 एमा प्रकरण नंबर 6 रेखाओ अने खूणाओ थोड़ा आगळ वधीए एमा तो आगळनी जे वात छे ए परस्पर छेदती अने परस्पर न छेदती रेखाओ परस्पर छेदती अने परस्पर न छेदती रेखाओ आनी थोड़ी बात कर लीजिए। एक नानकडो टॉपिक अपने अंदर आपेलो छे तो आनी सामान्य एक बात कर लीजिए कि शू छे आनी अंदर आपनी पास कोई पण बे रेखाओ होय PQ अने RS धारो के मारी पास एक रेखा आ छे PQ અને મારે બીજી કોઈ રેખા દોરવી છે RS તો RS રેખાને કેવી રીતે દોરી શકું આ સંતમાં મારે હવે બીજી કોઈ રેખા દોરવી છે RS તો RS ને કેવી રીતે દોરી શકું RS માટે બે શક્યતાઓ છે ધારો કે આ મારી રેખા RS છે RS માટે બે શક્યતાઓ છે કે આને આ સંતમાં કોઈ પણ રીતે મૂકી શકું આ સંતમાં હું આને આ રેખાને કોઈ પણ રીતે આમ દર્શાવી શકું હવે ધારો કે હું આ રીતે દર્શાવું છું આ બરાબર કે જો આ રીતે દર્શાવું આ રેખાને RS ને બિંદુ બંને રેખાઓ કોઈક બિંદુમાં છેદ છે માત્ર એક જ વિકલ્પ એવો રહેશે કે બંને રેખાઓ એકબીજાને નહીં છેદે એ ક્યારે નહીં છેદે તો આ રેખાની આમાં કરતા કરતા જો બિલકુલ આ રેખાને સમાંતર દર્શાવો આ રેખાને સમાંતર જો રેખા લઉં એટલે કે આ મારી ધારો કે PQ રેખા છે આ P અને અહીંયા આગળ બિંદુ Q લો તો બીજી રેખા RS હું આ રીતે લઉં છું બીજી રેખા RS હું આ રીતે દોરું R અને S જો આ રીતે હું બીજી રેખા દર્શાવીશ તો બંને રેખાઓ કેવી થશે કે બંને રેખાઓ એકબીજાને સમાંતર રેલવેના પાટાની જેમ બંને રેખાઓ એકબીજાને સમાંતર રહેશે બરાબર અને બંને રેખાઓ એકબીજાને સમાંતર રહેશે તો આ રેખાને હું આગળ અનંત સુધી લંબાવું આ રેખાને પણ આગળ અનંત સુધી લંબાવું અથવા તો આ રેખાને આગળ અનંત સુધી લંબાવું આ બાજુ પણ અનંત સુધી લંબાવું તો અનંત સુધી બંને રેખાઓને અનંત સુધી લંબાવતા બંને એકબીજાને ક્યારેય એક પણ બિંદુમાં છેદશે નહીં અને એ વખતે આ રેખા નું આ જે અંતર માપું સોરી આ જે રેખા આ રેખાથી આ અંતર માપું તો આ અંતર મારું કેવું થશે લંબ અંતર કહેવાશે આ બંને રેખાઓ વચ્ચેનું અંતર કેવું કહેવાશે લંબ અંતર આ રેખા આ બે બિંદુ આ રેખાથી આ બિંદુ રેખાનું એક લંબ અંતર માપું આ લંબ અંતર લો તો આ પણ કેવું થશે તો આ અંતર ધારો કે x થતું હોય તો આપણું મારું કેવું થશે x અહીંયા આગળ આ બિંદુએ હું લંબ અંતર માપું એટલે કોઈ પણ જગ્યાએ હું લંબ અંતર માપું બે રેખા વચ્ચેનું કોઈ પણ બિંદુએ આ બિંદુએ માપું આ બિંદુએ માપું આ બિંદુએ માપું અહીંયા આગળ માપું અહીંયા આગળ માપું કોઈ પણ બિંદુએ હું અંતર માપીશ તો બે રેખા વચ્ચેનું લંબ અંતર હંમેશા કેવું થશે એક સરખું થશે તો કે આ જે લંબ અંતર છે લંબ અંતર એ દરેક બિંદુએ કેવું રહેશે સમાન રહેશે અને દરેક બિંદુએ સમાન રહેશે એટલે એ જે અંતર છે એ અંતરને બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર કહે છે અથવા તો લંબ અંતર કહીએ છીએ અને બે સમાંતર રેખાઓનું વચ્ચેનું અંતર અથવા તો લંબ અંતર તરીકે આપણે ઓળખીએ છીએ તો આ બે છેદતી રેખાઓ અને છેદતી ન હોય છેદતી ન હોય એટલે કેવી તો કે સમાંતર રેખાઓ કે સમાંતર રેખાઓ વચ્ચેના અંતરની વાત છે અહીંયા આગળ બે રેખાઓ વચ્ચેનું અંતર અહીં જો વિચારીએ તો અહીં આપણું શૂન્ય થઈ જાય બંને રેખાઓ વચ્ચેનું અંતર કેવું થઈ જાય શૂન્ય જો આમ કરી દઈએ આમ જોઈએ તો બંને છેદતી રેખાઓ અને જો આને આમ કરતા લઈ જાય તો આ થઈ જાય કેવી થઈ ગઈ કે સમાંતર રેખાઓ અને એ વખતે કોઈ પણ બિંદુએથી બંને રેખા વચ્ચેનું લંબ અંતર માપીએ તો હંમેશા કેવું રહેશે સમાન તો આ વાત થઈ આપણી હવે અહીંથી થોડા આગળ વધીએ અને આગળનો આપણો જે મુદ્દો છે એ આગળનો મુદ્દો ફરીથી પાછા આપણે
ગયા વિડીયોમાં જે વાત કરી, ગયા વિડીયોમાં આપણે જે વાત કરેલી એ આસન કોણની વાત કરી હતી, તો આસન કોણ કોણ જતા રહીએ, આસન કોણ કોને કહીએ છીએ. ધારો કે આ મારી પાસે બિંદુઓ છે, આને હું એ કહું, આ હું બી કહું, તો મારી પાસે ત્રણ કિરણ છે, ઓબી, ઓસી અને ઓએ. આ જે ખૂણો છે એ અને આ ખૂણો, આ બંને ખૂણા કેવા કેવા છે, બંને કોણ કેવા કેવા છે કે આસન કોણ. ફરીથી આસન કોણની વ્યાખ્યા કરીએ કે આપણી ત્રણ શરતો, કઈ શરત, પહેલી શરત કે શિરોબિંદુ એક જ હોવું જોઈએ, કે બંને કોણનું શિરોબિંદુ કયું છે, એક જ, ઓ છે, તો કે પહેલી શરત. બીજી શરત કઈ આપણી, તો કે એ બંને ખૂણાની એક બાજુ સામાન્ય જોઈએ, ખૂણો બનાવતી બે બાજુ હોય, ખૂણો બનાવતી, આ જે ખૂણો છે ખૂણો બનાવતી બે બાજુ હોય, બે બાજુમાંથી એક બાજુ, અથવા તેને આપણે બીજું નામ આપીએ છીએ ભુજ, બરાબર, તો કે એક ભુજ અથવા કે બાજુ, એ કેવી વાત સામાન્ય, તો કે ઓસી છે એ સામાન્ય બાજુ છે. અને ત્યાર પછી ત્રીજી શરત, ત્રીજી અને મુખ્ય શરત, ત્રીજી અને મુખ્ય શરત કઈ છે, તો કે સામાન્ય ન હોય એવી બાજુ, તો કઈ, તો કે ઓએ અને ઓબી. સામાન્ય ના હોય એવી બાજુ કઈ છે, તો કે ઓએ છે અને ઓબી છે. તો કે સામાન્ય ન હોય એવી બાજુ, જે બાજુ સામાન્ય છે એની જુદી જુદી બાજુ આવેલી હોય, તો આ બંને ખૂણા કેવા થશે, મારા આસન કોણ. અને બંને ખૂણા આસન કોણ થશે, તો કે પહેલો ખૂણો કયો, તો કે ખૂણો એ ઓ સી. બીજો ખૂણો કયો, કે ખૂણો બી ઓ સી. બીજો ખૂણો કયો, તો કે ખૂણો બી ઓ સી. અને આ બંનેનો સરવાળો કેટલો થાય, આ બંનેનો સરવાળો આખા ખૂણા બરાબર થાય, તો કેટલા બરાબર થાય, કે એ ઓ બી બરાબર થાય. આસન કોણ છે માટે આ બેનો સરવાળો એ આખા આ ખૂણા બરાબર થશે, બરાબર. આ બંનેનો સરવાળો કેટલો થશે, કે બંને આસન કોણનો સરવાળો આખા ખૂણા બરાબર થશે, કે એ ઓ બી બરાબર થશે. પણ અહીં તમે જોશો તો કે આ જે આકૃતિ બતાવી છે એ આકૃતિનું ઓએ અને ઓબી બંને કિરણો ભેગા થઈને આખી રેખા બનાવે છે, અને રેખા બનાવતા હોય ત્યારે આ જે બે ખૂણા છે કે બંને આસન કોણ છે એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ, તો કે રૈખિક જોડના ખૂણા. આસન કોણ બનાવતા બંને ખૂણાઓ બરાબર સામાન્ય ન હોય એવી બાજુ જો રેખા બનાવે, રૈખિક જોડના ખૂણાની આપણે વ્યાખ્યા વાત કરીએ છીએ, તો કે આસન કોણમાં સામાન્ય ના હોય એવી બાજુ એટલે કે ઓએ અને ઓબી એ જો રેખા બનાવતા હોય તો આ બંને ખૂણાને શું કહેવાય, રૈખિક જોડના ખૂણા કહેવાય. તો કે જ્યારે આસન કોણ રૈખિક જોડના ખૂણા બનાવે ત્યારે આ શું થઈ જશે, કે આખી આ રેખા થઈ જશે, તો કે આ ખૂણાનું માપ કેટલું, કે એઓબી, તો કેટલું થશે, કે 180. પરંતુ બરાબર ખૂણો એઓબી બરાબર કેટલા, તો કે 180 અંશ. એ કેટલું થશે, 180 અંશ. કારણ, તો કે રૈખિક જોડના ખૂણા એ કેવા છે, તો કે રૈખિક જોડના ખૂણા છે, રૈખિક જોડના ખૂણા છે માટે આખો આ ખૂણો માપ કેટલું થાય મારું, 180. 180 ની કિંમત અહીં મૂકી દઉં તો મારી પાસે શું આવે, તો ખૂણો એ ઓ સી વત્તા ખૂણો બી ઓ સી બરાબર કેટલા થાય, તો કે 180. એના બરાબર કેટલા થાય, 180 ઇંચ. 180 ઇંચ થાય, તો કે આ જે થોડીક માહિતી છે અથવા તો આ જે આપણી વાત છે આના આધારે આપણને પૂર્વધારણા 6.1 મળે છે. પૂર્વધારણા 6.1 શું કહે છે, તો કે પૂર્વધારણા 6.1 આપણે એવું કહે છે બરાબર કે કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય, કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય બરાબર, તો એ કિરણ અને રેખા દ્વારા બનતા બંને ખૂણાઓનો સરવાળો, આ કિરણ અને આ જે રેખા છે આખી રેખા, એના દ્વારા આપણને કેટલા ખૂણા મળે છે, તો કે એક આ ખૂણો મળે છે, બીજો આ ખૂણો મળે છે, તો કે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય બરાબર. તો લખીએ આપણે પૂર્વધારણા 6.1. પૂર્વધારણા 6.1 શું કહે છે, તો કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ
रेखा ऊपर हुए अन्य रेखा ऊपर हुए तो किरण अन्य रेखा द्वारा बनता बनने खूणा नो सरवाळो केटलो थाय 180 अंश। फरीथी पूर्वधारणा एक समझी लईए मित्रों, तो के जे किरण नो उद्भव बिंदु अहींया कोई किरण कयुं छे तो के ओसी, तो ओसी नो उद्भव बिंदु क्यां छे कयुं छे ओ, ओ क्यां छे के रेखा एबी ऊपर, तो के जे किरण नो उद्भव बिंदु रेखा ऊपर होय એટલે કે ઓ બિંદુ છે રેખા ઉપર છે। ત્યાર પછી આગળની વાત, તો કે કિરણ અને રેખા દ્વારા, કિરણ કયું આપણું ઓસી અને રેખા કઈ એબી, તો કિરણ અને આ રેખા એના દ્વારા આપણને કેટલા ખૂણા મળે છે, કે બે ખૂણા, કયા આ બે ખૂણા, તો કે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય, તો કે આ બંને ખૂણાનો સરવાળો 180 થાય, 180 થાય। અને આપણે અહીંયા આગળ પણ જોયું બરાબર આસન્ન કોણ છે, અહીં લખીએ કારણ કે આસન્ન કોણ બંને કેવા છે, આસન્ન કોણ છે, માટે આ બંનેનો સરવાળો આખા ખૂણા બરાબર થશે। પણ આ શું છે કે રેખીક જોડના ખૂણા હોય, તો કે એઓબી ની કિંમત કેટલી થાતી 180 બરાબર, તો એના આધારે 180 ની કિંમત અહીં મૂકી દઈએ તો એઓસી વત્તા બીઓસી બરાબર કેટલા મળે 180, એઓસી અને બીઓસી 180 મળે, એના આધારે પણ પૂર્વધારણા 6.1 લખી, બે આનો અર્થ શું થાય, તો આપણે પૂર્વધારણા 6.1 માં લખીએ છીએ શાબ્દિક રીતે બરાબર, કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય અને કિરણ બરાબર, તો કિરણ અને રેખા દ્વારા બનતા બંને ખૂણાઓનો સરવાળો કેટલો થશે 180 થાય, બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180, આ રીતે પણ સમજી શકીએ અને શાબ્દિક રીતે પણ આપણે એને સમજી શકીએ છીએ। આ જ વસ્તુને બરાબર છે આપણે થોડી ઉલટી કરીએ, ઉલટી એટલે કે પ્રતિપ્રમેય સંદર્ભમાં જોઈએ, આનો વિરુદ્ધ બરાબર પ્રતિપ્રમેય, પ્રતિપ્રમેય અથવા તો પ્રતિ વિધાન શું થશે, પ્રમેય તો નહીં કહીએ આપણે, વિધાન કહીશું, કારણ પ્રતિવિધાન શું થાય, તો જે પ્રતિવિધાન છે એ પ્રતિવિધાન આપણું પૂર્વધારણા 6.2 આપે છે, તો પૂર્વધારણા 6.2 નીચે લખ્યા ને પૂર્વધારણા 6.2 આ શું કહે છે, તો કે કિરણ અને રેખા દ્વારા બનતા બંને ખૂણાનો સરવાળો 180 થાય, એનો અર્થ જો સરવાળો 180 થતો હોય, જો સરવાળો 180 થતો હોય તો સામાન્ય ન હોય એ બાજુઓ બરાબર છે એ રેખા બનાવે, રેખા બનાવતા હોય તો સરવાળો કેટલો થાય 180 બરાબર, તો આપણે એ જે વાત કરી આકૃતિ જોડે જોડે રાખીએ એટલે ખૂબ સરળતાથી સમજી શકીએ આપણે કે શું કહેવા માંગીએ છીએ, યાદ રાખવું ના પડે કે ગોખવું ના પડે આપણે બરાબર। પહેલા વિધાનમાં આપણે એવું કીધું જો આ રેખીક જોડના ખૂણા હોય તો કિરણ બરાબર છે એનું ઉદ્ભવ બિંદુ રેખા ઉપર હોય, તો કે રેખા અને કિરણ દ્વારા બનતા બંને ખૂણાનો સરવાળો કેટલો થાય 180। હવે શું વાત છે, તો કે આ જે ખૂણાનો સરવાળો 180 થતો હોય બરાબર, આનું ઉલટું આ બે ખૂણાનો સરવાળો જો 180 થતો હોય તો સામાન્ય ન હોય, સામાન્ય ન હોય બરાબર છે એવી બાજુ, તો ઓએ અને ઓબી સામાન્ય ન હોય એવી બાજુ ઓએ અને ઓબી એ શું બનાવે, તો કે ઓએ અને ઓબી બરાબર છે સામાન્ય ના હોય એવી બાજુ આપણને શું આપે છે, તો કે આખી રેખા આપે છે, આખી રેખા આપે છે। તો આપણી પૂર્વધારણા 6.2 છે, જોઈએ મિત્રો બરાબર, તો કે જો બે આસન્ન કોણ નો સરવાળો 180 અંશ હોય, આસન્ન કોણ નો સરવાળો 180 અંશ હોય તો તેમની સામાન્ય ન હોય, સામાન્ય ન હોય એવી બાજુ, બંને આસન્ન કોણમાં સામાન્ય ના હોય એ બાજુ કઈ છે,
તો કે OA અને OB આખાનો સરવાળો 180 થાય, તો કે સામાન્ય ન હોય એ બાજુ OA અને OB બરાબર છે એ શું બનાવે, તો કે રેખા બનાવે છે. તો કે આપણી પૂર્વધારણા 6.2 છે, હવે આનો ઉપયોગ કરી અને આપણે હવે પ્રમેય તરફ આગળ વધવાનું છે. તો પ્રમેય શું છે, આ બંને વસ્તુ ખૂબ સરળતાથી સમજી શકીએ એમ છે બરાબર, અને શાબ્દિક રીતે યાદ રાખવા માટે થોડુંક મગજમાં આકૃતિ જો રાખીશું તો આ બંને શાબ્દિક રીતે પણ ખૂબ સરળતાથી યાદ રહેશે. તો આના આધારે આપણે પ્રમેય જોઈએ, પ્રમેય 6 સોરી પ્રમેય 6.1 પ્રમેય 6.1 બરાબર છે. પ્રમેય 6.1 શું છે, કે પરસ્પર છેદતી બે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ, અભિકોણની જોડ મળે બરાબર છે, અભિકોણ સમાન હોય છે. આપણે પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે તેના કરતા થોડાક અલગ રીતે ચાલ્યું છે, આમ તો એ જ રીત છે બરાબર, પણ એમાં પક્ષ સાધ્ય અને સાબિત એવું આપેલું નથી. પ્રમેયની જયારે વાત કરતા હતા, પ્રમેયના ત્રણ અંગો આપણે જાણી શકો ભણી ગયો. પ્રમેયના ત્રણ અંગો કયા, કે પક્ષ સાધ્ય અને સાબિત, જે આપેલું છે એ પક્ષમાં આવે, જે સાબિત કરવાનું છે એને સાધ્ય કહીએ છીએ, અને એ પક્ષથી સાધ્ય સુધી જવાનો જે માર્ગ છે, જે ગાણિતિક સ્ટેપ છે કે તર્કબદ્ધ દલીલો છે, એ આપણે સાબિતીનું લઈએ છીએ. તો અહીંયા પક્ષ આપેલું છે લઈએ, કે પરસ્પર છેદતી બે રેખાઓ બરાબર છે કે બનતા અભિકોણ સમાન હોય છે, અભિકોણ સમાન છે આપણે સાબિત કર્યું છે. આપેલું શું છે, કે બે રેખાઓ પરસ્પર છેદે છે. તો બે રેખાઓ લઈ લઈએ આપણે, તો રેખાઓ એબી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે સાધ્ય. અભિકોણની આપણને બે જોડ મળશે, એ બંને જોડ આપણે બતાવી છે, પણ બંને જોડ બતાવતા પહેલા તેની એક નાની આકૃતિ દૂર કરીએ, જેથી કરીને આપણને અભિકોણની કઈ જોડ આવશે એ ખબર પડે. આપણી રેખા એ બી આ બિંદુ ઓ બિંદુમાં છેદે છે, આ આપણું સી આપણે બિંદુ ડી એટલે કે આ સીડી રેખા, આપણે એક અભિકોણની જોડ આ મળશે અને બીજી અભિકોણની જોડ આ મળશે બરાબર. તો આ બે અભિકોણની જોડ થઈ આ ખૂણો એટલે કયો, કે એ ઓ ડી, ખૂણો એ ઓ ડી બરાબર. એની સામેનો ખૂણો સી ઓ બી અથવા તો ખૂણો બી ઓ સી, બી ઓ સી આ ને આ બંને સરખા બરાબર છે. ત્યાર પછી આ બે સરખા, આ બે એટલે કયા, કે ખૂણો એ ઓ સી, ખૂણો એ ઓ સી બરાબર, ખૂણો એની સામે વાળો, એની સામે વાળો એટલે કયો, તો બી ઓ ડી, ખૂણો બી ઓ ડી ક્યાં જો સાબિત કરવાનું છે સાધ્ય બરાબર. સાબિત જોઈએ, અભિકોણ સરખા છે આપણે સાબિત કરવું છે. સૌથી પહેલા જે પક્ષમાં આપ્યું છે એ લખી નાખીએ, પક્ષમાં શું આપ્યું છે, કે રેખાઓ એ બી અને સી ડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે, ઓ બિંદુમાં છેદે છે. આટલું જ રાખવા ખાલી મગજમાં, તો આ આપણું શું થઈ ગયું, કે સીડી રેખા થઈ ગઈ, અને ઓ એ આપણું એક કિરણ થઈ ગયું, આને ભૂલી જાય તો ઓ એ આપણું એક કિરણ થઈ ગયું. આ બંને ખૂણા કયા થાય અમારા, કે રૈખિક જોડના ખૂણા થાય, આ બંને ખૂણા આપણા રૈખિક જોડના ખૂણા થાય. તો રૈખિક જોડની પૂર્વધારણાઓ આપણી જે છે 6.1 અને 6.2 એના આધારે આ બે નો સરવાળો કેટલો થાય, 180. આ બે એટલે કયા છે, એ ઓ સી અને એ ઓ ડી બરાબર. તો માટે બરાબર ખૂણો
AOC વત્તા ખૂણ AOD આખૂણો અને આખૂણો બરાબર AOC અને આખૂણો એટલે AOD એ બંનેનો સરવાળો કેટલો કે 180 કારણ શું તો કે રેખીક અંતર નીચે લખીએ આપણે બરાબર રેખીક જોડના ખૂણા રેખીક જોડના ખૂણા છે માટે આ બંનેનો સરવાળો કેટલો થશે 180 એજ રીતે આપણે આ ભૂલી ગયા અને આ બે ખૂણાની વાત કરી હવે આમ આવી જાવ આ બે ખૂણાની વાત કરી તો રેખા એબી અને આ કિરણ કયું આવ્યું ઓસી અને ભૂલી જાવ આ રેખા એબી અને આ કિરણ આપણું ઓસી તો આ બંને ખૂણાઓ કેવા કેવા કે રેખીક જોડના ખૂણા રેખીક જોડના ખૂણા હોય તો ત્યાં બેનો સરવાળો કેટલો થાય 180 લખી નાખીએ તો કે તે જ રીતે એ ઓસી બરાબર ખૂણો એ ઓસી વત્તા આ ખૂણ એટલે કે એઓસી વત્તા આ ખૂણ એટલે કયું બીઓસી ખૂણ બીઓસી બરાબર કેટલા થશે 180 એટલે પરિણામ નંબર 2 આપી દીધો કારણ શું એટલે કારણ રેખીક જોડના ખૂણા હવે પહેલું પરિણામ લખીએ તો પરિણામ 1 અને 2 પરથી ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર કેટલા છે 180 એ આપણું પરિણામ 1 છે પરિણામ 1 માં ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 પણ 180 બરાબર કેટલા છે 180 બરાબર કેટલા છે પરિણામ 2 પરથી કે AOC વત્તા ખૂણો BOC તો કે AOC વત્તા ખૂણો બીઓસી પરિણામ 2 પરથી બરાબર 180 જગ્યા પર શું લખી નાખ્યું પરિણામ 2 ની કિંમત મૂકી દીધી કે એઓસી વત્તા બીઓસી બંને બાજુ એઓસી એઓસી છે તો આપણી પાસે શું આવશે કે ખૂણો એઓડી આ બંને બાજુ એઓસી અને એઓસી છે એટલે બંને નીકળી જશે બરાબર સરખી કિંમત બંને બાજુ નીકળી જશે એટલે એઓડી બરાબર ખૂણો બીઓસી એમડી બરાબર ખૂણો બીઓસી બરાબર તો આપણો પહેલું થયું એ જ રીતે આ જ રીતે આપણે સાબિત કરી શકીએ શું સાબિત કરી શકીએ તો આ બે નો ઉપયોગ કરીને 180 થયા આ બે નો ઉપયોગ કરી અને આનો પણ સરવાળો 180 બરાબર બંને માં સામાન્ય હતું તો કાઢી નાખ્યું તો આ બે સરખા થઈ ગયા આ સામાન્ય એઓસી એઓસી બંને નો સામાન્ય આવ્યો બરાબર એ આપણે કાઢી નાખ્યું એ જ પ્રમાણે ફરીથી આ બે અને આ બે આનો જો ઉપયોગ કરીએ તો બંનેમાં સામાન્ય શું આવશે આ સામાન્ય આવશે ત્યાં બે આપણે કેવા થશે સરખા થશે આ બે એટલે કયા તો એઓસી એઓસી બરાબર આ ખૂણો કયો કે ખૂણો બીઓડી બીઓડી બરાબર એઓસી બીઓડી હવે આજે સાબિત કરવાની વાત છે આને એ સાબિત કરવું તો શું થાય જોઈ લઈએ તો આટલે આપણું આ તમે પૂરું થઈ ગયું હવે સાબિતીની જે આપણે વાત કરવી છે કે અમારે સાબિત કરવું છે આપણે સીધું લખી નાખ્યું લખવાની જગ્યામાં ધારો કે સાબિત કરવું છે તો શું કરીશ તો આ બેને લઈએ રેખીક જોડના ખૂણા કયો છે કે એઓસી ખૂણો એઓસી વત્તા આ ખૂણો કયો તો બીઓસી બરાબર 180 રેખીક જોડના ખૂણા એઓસી અને બીઓસી બરાબર છે એઓસી અને બીઓસી આ બંને રેખીક જોડના ખૂણા બંનેનો સરવાળો 180 એ જ રીતે હવે આ બે લો તો આ બે રેખીક જોડના ખૂણા એનો સરવાળો કેટલો થાય 180 એટલે આ એટલે કયો આ ખૂણો એટલે 180 ની જગ્યા કેટલા લખી શકું બરાબર કે આ ખૂણો વત્તા આ ખૂણો આ બે ખૂણો આનો વાક્ય આ ખૂણો કયો છે કે બીઓસી બીઓસી વત્તા આ ખૂણો એટલે કયો કે બીઓડી
કે ખૂણો AOC વત્તા ખૂણો BOC બરાબર આપણી પાસે શું આવ્યું કે BOC વત્તા BOE બંને બાજુ BOC BOC સામાન્ય છે ઉડાડી દો બરાબર તો ખૂણો AOC બરાબર ખૂણો BOD આપણે જે ડાયરેક્ટ લખ્યું છે એને સાબિત કરવું હોય તો આને સાબિત પણ કરી શકાય તો આપણો ગમે છ પેન્ડિંગ છ મિત્રો ખૂબ સરળ છે ફરીથી સમજી લેજો પ્રમેય શું કરવાનું છે તો પ્રમેયમાં વાત એવી છે કે બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો એ બે છેદતી રેખાઓને કારણે જે આપણને અભિકોણની બે જોડ મળે છે એ બંને જોડ કેવી હોય સમાન હોય અભિ જે અભિકોણો છે બંને સોરી બંને જોડ સમાન બંને અભિકોણ જે છે એ બંને અભિકોણ કેવા હોય સરખા હોય આ બે અભિકોણ સરખા હોય અને આ બે પણ સરખા હોય હવે મારા ધારો કે અભિકોણ સરખા બતાવવા છે તો હું શું કરીશ કે આને સામ સામે સરખા નહીં બતાવું બરાબર એક અને બે નો સરવાળો 180 એ જ રીતે બે અને ત્રણ નો સરવાળો પણ 180 રેખીય જોડણી પૂર્વધારણા એક અને બે નો સરવાળો 180 બે અને ત્રણ નો સરવાળો 180 બે અને ત્રણ નો સરવાળો 180 આ બંને 180 આ સરખાવી દઉં તો AOC વત્તા AOD AOC વત્તા AOD એક વત્તા બે બરાબર બે વત્તા ત્રણ બંનેમાં બે સામાન્ય બંને બાકી બે ઉડાડો બે એટલે AOC નીકળી જશે આપણી પાસે શું આવશે AOD વત્તા BOC AOD વત્તા BOC એ જ રીતે ફરીથી બે વત્તા ત્રણ 180 અને ત્રણ વત્તા ચાર 180 સરખાવ તો બંનેમાં ત્રણ આવશે ત્રણ નીકળી જશે શું આવશે આપણી પાસે બે વખત બે બરાબર ચાર બે બરાબર તો આ એક સાદી સીધી અને સરળ સાબિતી છે તમે છ પોઈન્ટ અભિકોણ સમાન હોય છે હવે આ બધી જે સંકલ્પનાઓ છે એનો ઉપયોગ કરી અને આપણે કેટલાક ઉદાહરણો અને ત્યાર પછી સ્વાધ્યાયના દાખલા ઉદાહરણો પણ બધા બને ત્યાં સુધી બધા નહીં જોઈએ કેટલાક ઉદાહરણ નમૂના જોઈશું અને ત્યાર પછી સ્વાધ્યાય પર આગળ વધીશું તો મિત્રો આ વિડીયો આપણે આટલે પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત